विद्यार्थी मित्रों, नौ वर्षना सातमा बालक जूनियर नौ वर्षनी अंदर कोरोना नी वच्चे पण तमे सारो अभ्यास करो अने खूब सारी प्रगति करो एवी आपणे प्रभु ने प्रार्थना करीए। नौ वर्षनी अंदर पाछा थोड़ा आगळ जईशुं। दिवाळी पहेला छेल्ला वीडियोनी अंदर आपणे आंकड़ा शास्त्रनी अंदर मध्यवर्ती स्थितिमानना बे मापो भणी गया, मध्यक अने बहुलक। हवे त्रीजा नंबरनुं माप आपणे भणीशुं मध्यस्थ। आम तो तमे धोरण नवनी अंदर अवर्गीकृत माहितीनो मध्यस्थ शोधतो शीखी गया। સંકેતમાં આપણે એમ કેપિટલ એમ વડે દર્શાવીએ છીએ। તમે ધોરણ 9 ની અંદર અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટે તમે આપેલી જે માહિતી હોય એ અવલોકનોને કાં તો ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો। પહેલું સ્ટેપ આવું કરતા, પછી આપણો એ રીતે પ્રાપ્તાંકોની સંખ્યા જો એકી હોય અયુગ્મ હોય તો મધ્યસ્થ માટે તમે સૂત્ર વાપરતા n + 1 / 2 નો પ્રાપ્તાંક અથવા તો મૂ અવલોકન જે લખવું હોય, અને જો n એકી હોય તો આપણે મધ્યસ્થ માટે સૂત્ર ભણી ગયેલા કે n / 2 નો પ્રાપ્તાંક प्लस एन बाय टू प्लस वन मो प्राप्तांक भाग्या एन। आवा बे सूत्रो धोरण 9 नी अंदर तमे भणी गया, नो उपयोग पण तमे कर्यो। पण धोरण 10 नी अंदर आपणे वर्गीकृत माहितीनो मध्यस्थ शोधवानो छे अने एना माटे आ सूत्रो एनी अंदर एप्लाय करी शकीशुं नहीं। क्यारे? वर्गीकृत माहिती होय त्यारे। તો એના માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો? સમાન વર્ગલંબાઈ ધરાવતા વર્ગો જ્યારે જ્યારે તમને આપેલા હોય એવા સમયે મધ્યસ્થ શોધવા માટે આપણે m બરાબર n પ્લસ n બાય 2 માઇનસ cf અપોન f ઇન્ટુ h આ સૂત્રનો ઉપયોગ કરીએ। હવે આ સૂત્રની અંદર જે સંકેતો છે એ શું કહેવા માંગે છે? એમ એટલે તો મધ્યસ્થ કહેવાય એવું તો તમે જાણો છો। એમ એલ એટલે શું? તો મધ્યસ્થ વર્ગનું અધમસીમા બિંદુ। આમ તો તમને બુકની અંદર અહીંયા આગળ અધરસીમા એવું લખેલું છે, એટલે અહીંયા આગળ તમે ખાલી અધરસીમા એવું લખશો તો પણ ચાલશે। એન એટલે તો સિગ્મા એફ આઈ એટલે આવૃત્તિનો સરવાળો। સીએફ સીએફ એટલે શું? તમે મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, મધ્યસ્થ વર્ગથી ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એફ। તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને એચ, એચ એટલે વર્ગ। વિદ્યાર્થી
विद्यार्थी मित्रों स्वाध्याय 14.3 एनो दाखला नंबर 1 तमने यो के नीचे नो आवृत्ति वितरण एक विस्तार में 68 ग्राहकों नो मासिक वीज वपराश आपे छे। आ माहिती नो मध्यस्थ मध्यक अने बहुलक शोधो। मित्रों आसो मध्यक अने बहुलक आपणे भणी गया छीए એટલે આપણે એને નહીં શોધીએ, એ તમારી જાતે તમે શોધી કાઢજો, કેમ કે હવે તમને આવડે જ છે। એટલે આપણે ફક્ત આનો મધ્યસ્થ શોધતો શીખીશું, કેમ કે મધ્યસ્થ આપણા માટે નવું છે। હવે મધ્યસ્થ શોધવા માટે આપણે સૂત્ર તો ભણી ગયા, એમાં સંચય આવૃત્તિની જરૂર પડે એવું સીએફ માટે આપણે લખ્યું। એટલે આપણે શું કરીશું, આની સંચય આવૃત્તિ શોધીશું। સંચય આવૃત્તિ કેવી રીતે શોધાય એવું તો તમે 9મા ધોરણની અંદર ભણી ગયા છો। સંચય આવૃત્તિ આજે આપણને આપેલી છે, આવૃત્તિ છે। હવે આની જો સંચય આવૃત્તિ શોધવી હોય તો આપણે શું કરતા, 9મા ધોરણમાં તમે ભણી ગયા કે 4 પહેલી જે આવૃત્તિ છે તો એની જ લખવાની, પછી બીજા નંબરમાં આ બંનેનો સરવાળો એટલે 4 + 5 એટલે 9, પછી ત્રીજામાં આ 3નો સરવાળો, પણ આ બેનો સરવાળો તો ઓલરેડી આપણે અહીં કરી દીધો છે, એટલે આપણે શું કરીશું, આ 3નો સરવાળો નહીં કરીએ, પણ આ બેનો જે અહીં લખ્યો એની અંદર આપણે 13 ઉમેરી દઈશું। એટલે 13 + 9 કેટલા થશે, 13 × 7 = 20 = 22। હવે અહીંયા આપણે આ 4નો સરવાળો, પણ આ 3નો તો ઓલરેડી 22 કરી દીધો છે, એટલે 22 + 20 કરી દઈએ એટલે 4નો સરવાળો પડી જાય એટલે 42। એ જ રીતે 42 + 14 એટલે 4 × 2 = 6 અને 4 × 1 = 5, 56 + 8 = 64, 64 + 4 = 68। બીજી વસ્તુ ધ્યાન રાખવાની, આપણને 68 ગ્રાહકોનો વીજ વપરાશ આપેલો છે, એનો મતલબ આવૃત્તિનો સરવાળો આપણો 68 છે। એટલે સંચય આવૃત્તિની અંદર છેલ્લો સરવાળો આપણો અહીંયા આગળ જેટલો એન હોય એટલો આવવો જોઈએ, ના આવે તો સમજી લેવાનું આપણા સરવાળાની અંદર ભૂલ છે, તો ફરી ચેક કરવાનું। એટલે આ રીતે આપણે સંચય આવૃત્તિ શોધી। હવે આપણું મધ્યસ્થનું સૂત્ર એવું ભણી છે, m = n + n / 2 - cf / f / h। હવે આની અંદર આપણે એવું ભણ્યા કે l એટલે મધ્યસ્થ વર્ગની અધોસીમા, cf એટલે મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ। પણ પ્રશ્ન એ થાય કે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો કેવી રીતે, બહુલકીય વર્ગ તો સીધું સાધું હતું, તમે સૌથી મોટી આવૃત્તિ શોધતા અને એની સામે વાળો વર્ગ આપણો બહુલકીય વર્ગ કહેવાય, પણ મધ્યસ્થ વર્ગ એ રીતે નક્કી થાય નહીં। આ ખાસ ધ્યાન રાખજો, ભૂલાઈ પડે। મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે આપણે એની જરૂર પડે, તો એન તો આપણી જોડે છે, એટલે આપણે શું કરીશું, એન બાય 2 કરીશું। કેમ કે મધ્યસ્થ એ આપેલા જે અવલોકનો છે એમનો મધ્યનો માપ બતાવે છે, બરાબર વચ્ચે। એટલે આપણા જે 68 અવલોકનો છે એને આપણે 2 વડે ભાગીશું, એટલે 68 / 2 એટલે આપણને મળશે 34। હવે 34 નું શું કરવું, તો આપણે સંચય આવૃત્તિની અંદર જોવાશે 34 કોની અંદર આવશે, આ મોટો 34 દેખાતા નથી, તો આપણે અહીં જોતા જઈએ તો 22 છે, 34 / 22 કરતા મોટા છે, એનો મતલબ 42 વાળા વર્ગની અંદર આપણા 34 આવતા હોવા જોઈએ। માની લો કે 45 મત, તો 42 મોટા છે, આપણે 56 વાળા વર્ગની અંદર લઈશું,
मानो कि 61 हो तो 56 થી મોટા 61 છે તો 68 વાળા વર્ગની અંદર લેવું પડે તો આકાર 34 છે તો 22 કરતા મોટા છે 42 વાળા વર્ગની અંદર આપણે લેવા પડે એટલે આ વર્ગ જે છે એ આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો હવે આપણે L એટલે શું તો મધ્યસ્થ વર્ગની અધર સીમા એટલે L આપણને મળી ગયા 125 चलो पची सी है तो मध्यस्थ वर्ग की ऊपरना वर्ग की संचया वृत्ति तो आप मध्यस्थ वर्ग थे एना ऊपरना वर्ग की संचया वृत्ति એટલે 22 થઈ ગઈ એટલે 22 આપો સીએ થઈ ગઈ એક એટલે મધ્યસ્થ વર્ગ की આવૃત્તિ તો એની સામેની જે આવૃત્તિ હોય એ આપો f કહેવાય એટલે f 20 થઈ ગયો h h એટલે વર્ગ હોય એ તો તમને આવડે જ છે આપણો આ સતત આવૃત્તિ વિતરણ છે એટલે કોઈ એક વર્ગના સીમા બિંદુઓની બાદબાકી કરીશું તો આપણે વર્ગ લંબાઈ મળી જાય તો 85માંથી 65 બાદ કરો તો કેટલા મળશે 20 એટલે વર્ગ લંબાઈ થઈ ગઈ 20 એટલે h આપણો 20 છે ચલો આ બધી કિંમતો આપણે સૂત્રની અંદર મૂકતા જઈએ તો l એટલે 125 n એટલે 68 ભાગ્યા 2 cf એટલે 22 f એટલે 20 અને વર્ગ લંબાઈ પણ 20 તો 125 68 ભાગ્યા 2 34 માઈનસ 22 ભાગ્યા 20 ગુણ્યા 20 20 થી તોડી ગયા ખાદ્ય આપણે ખાવાનું તો અગાઉ પણ મેં કહેલું અહીંયા આગળ આ રીતે ઉડે નહીં કેમ કે વચ્ચે વત્તા કર છે અહીં ઉડે કેમ કે ગુણાકાર છે ચલો 125 વત્તા 34 માંથી 22 બાદ કરીશું એટલે 4 માંથી 2 જાય તો 2 3 માંથી 2 જાય તો 1 હવે આ બે નું સરવાળો તો 5 ને 2 7 2 ને 1 3 1 ને 1 એટલે મધ્યસ્થ આપણને મિત્રો મળે 137 તો આ રીતે આપણે વર્ગીકૃત માહિતી આપેલી હોય તો એનો મધ્યસ્થ આ રીતે શોધી શકાય બરાબર ચલો મિત્રો દાખલા નંબર 2 એમાં એવું કહે છે કે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 એટલે આનો આપણે મધ્યસ્થ આપી દીધેલો છે 28.5 તો x અને y ના મૂલ્યો શોધો x અને y બે અજ્ઞાત આવૃત્તિઓ છે અને એના મૂલ્યો આપણે શોધવા છે તો બીજું આપણને શું આપેલું છે કુલ આવૃત્તિ તમને 60 આપી દીધેલી છે n બરાબર 60 આની અંદર પણ આપણે સંચય આવૃત્તિ તો શોધવી જ પડે તો આપણે અહીંયા પણ સંચય આવૃત્તિ શોધીશું પછી 25 ને 5 30 ને 10 40 વત્તા x પછી 40 વત્તા x વત્તા y પછી 40 વત્તા 5 45 વત્તા x વત્તા y બરાબર એટલે આ રીતે આપણે સંચય આવૃત્તિ શોધી કાઢીશું હવે આપણને જે કુલ આવૃત્તિ આપી દીધેલી છે એનો ઉપયોગ કેવી રીતે કરવો તો આ જે આવૃત્તિ છે એનો આપણે સરવાળો તો કરીશું તો એ કેટલો મળવાનો છે તો સંચય આવૃત્તિમાં લાસ્ટ સ્ટેપ જે આપણને મળ્યું છે એ કેટલો સરવાળો થાય પણ n તો તમને આપી દીધા 60 એટલે આપણે n ની જગ્યાએ 60 મૂકી દઈશું 45 ને આ સાઈડ લાવીએ એટલે માઈનસ થઈ જાય x વત્તા
40 बात करीशुं। तो 60માંથી 45 બાદ કરીએ એટલે 15 મળી જાય। તો મિત્રો આ રીતે આપણે એક સમીકરણ મળી છે। ચલો હવે બીજી વાત, તમે આપણે મધ્યસ્થ વર્ગની જરૂર પડે તો આગળના દાખલાની અંદર આપણે n/2 કરીને મધ્યસ્થ વર્ગ શોધ્યો, પણ આની અંદર તો n/2 કરવા જઈએ તો n તો ખબર છે 60, તો 60 ભાગ્યા 2 કરીએ તો 30 મળે, પણ અહીંયા આગળ તો અજ્ઞાત આવૃત્તિઓ છે તો 30 સાની અંદર ગણવા એ પ્રશ્ન ઊભો થાય। તો આપણે એવું કરવાનું નથી, જ્યારે જ્યારે અજ્ઞાત આવૃત્તિઓ શોધવાની હોય ત્યારે તમને મધ્યસ્થ આપી દીધેલો છે 28.5। તો આપણે એવું જોવાનું કે 28.5 આમાંથી કયા વર્ગની અંદર આવે છે, બોલો જો। ખૂબ સરસ, 20 થી 30 ની વચ્ચે આવે એટલે આ આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો। તો એની અગ્રસરમાં એલ થઈ ગઈ, એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એ આપણો CF થઈ ગયો, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એ F થઈ ગયો, અને વર્ગ લંબાઈ કેટલી છે તો 20 માંથી 10 જાય તો 10। ખૂબ સરસ, હવે આપણે આ બધી કિંમતો આપણા સૂત્રની અંદર અમે એપ્લાય કરીશું। વારંવાર આપણે જ્યારે જ્યારે સૂત્ર લખીશું ત્યારે મનમાં બોલતા બોલતા લખીશું એટલે ઓટોમેટિક યાદ થઈ જશે, એને સ્પેશિયલી તૈયાર કરવાની કોઈ જરૂર નથી। હવે આપણી પાસે જે કિંમતો છે એ આપણે મૂકવા લઈશું, એમ એટલે મધ્યસ્થ આપણને આપેલું છે 28.5, L એટલે 20, ચલો N એટલે 60 આપણને આપી દીધેલા છે, CF એટલે 5 વત્તા x। હવે આમાં ખાસે આપણે 5 વત્તા x સીધે સીધા ના લખી દેવાના, કેમ કે આગળ માઇનસ છે એટલે આપણે કૌંસની અંદર 5 વત્તા x લખીશું, F એટલે 20 અને વર્ગ લંબાઈ 10। ચલો 20 ના સાઈડ લઈ લઈએ એટલે 28.5 - 20, 60/2 એટલે 30, માઇનસ કૌંસ છોડીએ એટલે અંદરનું ચિહ્ન બદલવું પડે એટલે 5 - x / 20 × 10, 10 × 20, ચલો 28 માંથી 20 જાય તો 8.5, આ બે ને ભાગાકાર માંથી ગુણાકાર તો લાવી દઈએ એટલે × 2, 30 માંથી 5 જાય તો 25 - x, ચલો 8.5 × 2 એટલે 8 × 16 = 17 બરાબર 25 - x। હવે x માઇનસ એટલે આ સાઈડ લઈ લઈએ એટલે પ્લસ થઈ જાય, 17 ને પેલી સાઈડ લઈ લઈએ એટલે માઇનસ થઈ જાય એટલે 25 માંથી 17 જાય તો 17 + 3 = 20 + 5 = 25 એટલે 8 જવાબ આપણને મળશે, બરાબર એટલે x ની કિંમત આપણને મળી। હવે y ની કિંમત શોધવાની રહી તો આપણે શું કરીશું, આપણને x અને y નો સંબંધ મળી ગયો છે તો આ x ની કિંમત સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ। હવે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો x + y = 15, આમાં આપણે x ની જગ્યાએ 8 મૂકી દઈએ એટલે 8 + y = 15, તો y = 15 - 8, તો 15 માંથી 8 જાય તો કેટલા વધશે 7 એટલે y = 7। તો આ રીતે આપણે x અને y ની કિંમતો મળી।